નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VR લાઈવ. અબીટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. ડાયરા અને ગુજરાતી હાસ્યને જીવનારા દરેક જણાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનો પરિચય આપવાનો ન હોય, આપ સૌ જાણો જ છો. મિત્રો, 9 ડિસેમ્બર 1937 રોજ થાનગઢ સુરેન્દ્રનગરમાં જન્મેલા શાહબુદ્દીન રાઠોડે હાસ્યના આયામો ઠેર ઠેર પહોંચાડ્યા છે. કોઈ પણ ગલીચ શબ્દો કે દ્વિઅર્થી વાતોનો વિના કલાકે સુધી લોકોને હસાવી શકનારા શાહબુદ્દીન રાઠોડ વિશે આજે જાણીશું. 1897ના પ્લેગમાં 18 જણના કુટુંબમાંથી 13 જણા મોતનો કાળીઓ થયા. સંજોગોવશાત કચ્છ છોડીને માની આંગળી જાલીને મુંબઈ આવેલા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ, જે પોતે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણ્યા, તે શાહબુદ્દીન રાઠોડના પિતા. જે માણસ તે જમાનાના સિરામિક શીખ્યા હોય અને જરૂર પડી થાનગઢમાં વિકસી રહેલા સિરામિક ટાઇલ્સના વ્યવસાયમાં અહીં જ મૂળિયા રોપાયા અને હસીનાબહેન સાથે પરણ્યા અને ફરજનમાં તેમનો ખોળો ભરાયો શાહબુદ્દીન નામના દીકરાથી. શાહબુદ્દીન રાઠોડનું મૂળ થાનગઢ પણ માનસિકતા વૈશ્વિક અને તેનું મૂળ પરિવારમાં મળેલી મોકળાશ. બહેન પણ ખેલકૂદમાં આગળ પડતી હતી. તેમના પરિવારમાં 3 ભાઈઓ અને 1 બહેન, જેમની વાતોમાં સતત જિંદગીની ફિલોસોફી સંભળાતી હોય છે, તેવા શાહબુદ્દીનભાઈ એવા ગામમાં ઉછર્યા જ્યાં પીપળો પડી જાય તોય ગામમાં શોક મનાવવામાં આવે છે. ઉલ્લાસથી ભરપૂર બાળપણમાં ઉછરેલા શાહબુદ્દીનભાઈ આજીવન શિક્ષક રહ્યા. તેમણે આચાર્ય તરીકે પણ શાળા સંચાલન સંભાળ્યું. 1969માં તેમણે પહેલીવાર લીમડી ગામમાં ડાયરામાં હાસ્ય કલાકાર તરીકે વાતો માંડી. પહેલીવાર સતત 3 દિવસ કાર્યક્રમ કર્યા પછી 75 રૂપિયા પુરસ્કાર મળ્યો. ત્યારે તેમને આઘાત લાગ્યો, કારણ કે ત્યારે તો મહિને 145 રૂપિયાના પગારે તે શિક્ષક તરીકે કામ કરતા હતા. ગણેશોત્સવ વગેરેના કાર્યક્રમોમાં નાટકોમાં ભાગ લેવો તેમના માટે સાહજિક હતું. ત્યાંથી જ સ્ટેજ સાથેની દોસ્તી શરૂ થઈ. તેમણે નાટકો લખવાનું શરૂ કર્યું. વનેચંદનો વરઘોડો જ સૌથી જાણીતો એક્ટ છે. વનેચંદ ખરેખર તો તેમના ક્લાસમેટ હતા અને મિત્રો સાથે મળીને સ્ત્રી પાત્રો વગરના નાટકો લખતા. હાસ્ય તો હંમેશા એવું જ હોવું જોઈએ જેમાં મર્યાદાનું સ્તર ઊંચામાં ઊંચું હોય તેવું માનતા શાહબુદ્દીનભાઈએ ભૂતકાળમાં અનેકવાર કહ્યું છે કે કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને માણી શકે તેવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરવું તે જ તેમની પ્રતિજ્ઞા છે. શાહબુદ્દીનભાઈની વાતો સાંભળનારાઓને આઈન્સ્ટાઈન, ગાંધીથી માંડીને બર્નાર્ડ રસેલના ઉલ્લેખ પણ કાને પડે. અદદ વાંચન અને એ પણ ગુજરાતી ભાષામાં મર્યાદિત નહીં અને માટે જ દુહા હોય કે છંદ હોય કે પછી શેક્સપિયરની કોઈ વાત કરવાની હોય, મહાભારતના ગીતાનો શ્લોક ટાંકવાનો હોય, બધું જ શાહબુદ્દીનભાઈના ખજાનામાં હાથ વગવું જ રહ્યું છે. મીઠી કાઠિયાવાડી બોલીમાં હળવા તીખા કટાક્ષ નિર્દોષ મજાક સાથે બોલતા જિંદગી હળવાશથી પણ જીતી શકાય છે અને જીવી પણ શકાય છે એ વાત શીરાની માફક ગળે ઉતરી જાય. તેઓ કવિતાઓ ટાંકવામાં પાછા ન પડે. તેઓ કૈલાસ પંડિત જેવા અનેક કવિઓની કવિતા પોતાની વાતમાં દર્શકોને સંભળાવતા જ હોય છે. તેમણે ગમતી અનેક કવિતાઓમાંની એક છે, ન આવે આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર ત્યારે દુવાએ જ લાજ રાખી છે, દુઃખનું પ્રીતનું જ્યાં ત્યાં ગાઉં છું, ડગલે પગલે પસ્તાવું છું, આ ઠોકર જો વસમી છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. કવિતાઓ, શેર શાયરી, ચિંતન, કણિકાઓ, જિંદગીની ફિલિસોફીની આસપાસ તેમનું રહસ્ય પરોવાયેલું હોય છે. મોરારી બાપુ સાથે શાહબુદ્દીન રાઠોડ તેમના હાસ્યના પાયામાં ગાંધીજીનો વિચાર રોપ્યો છે. ગાંધીજીએ કહ્યું હતું કે હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય વ્યર્થ છે. કોઈ ફિલસૂફની માફક પોતાની વાત માંડતા શાહબુદ્દીનભાઈના હોમવર્કને કોઈ પહોંચી ન વળે. અબ્રાહમ લિંકનથી માંડીને આઈન્સ્ટાઈન અને સ્વામી વિવેકાનંદ સુધીના મહાનુભાવોની વાત કરતા શાહબુદ્દીનભાઈએ 15 જેટલા પુસ્તકો લખ્યા છે. તેમનું એક પુસ્તક હિન્દીમાં પણ છે. તેમના શિષ્ય ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ તેમના પુસ્તકોને આધારે બીજા 4 પુસ્તકોનું સંપાદન કર્યું છે. શાહબુદ્દીન રાઠોડે મારે ક્યાં લખવું હસતા હસાવતા અણમોલ આતિથ્ય સજ્જન મિત્રોના સંગાથે દુઃખી થવાની કળા સો મસ્ટ ગો ઓન લાખ રૂપિયાની વાત અને મારો ગધેડો ક્યાંય દેખાય છે જેવા પુસ્તકો લખ્યા છે. ગજવામાં 10 રૂપિયા લઈને ભાવનગર પહોંચેલા કિશોરવયને ઉંમરે પહોંચેલા શાહબુદ્દીન રાઠોડે ઘણી હાલાકી વેઠી. ઘણીએ વાર એક ટંકનું ખાવાનું ખાઈને દિવસો પણ કાઢ્યા.
પણ મક્કમતાએ હાસ્યનો દીવો સતત પ્રગટતો રાખ્યો. આગળ વધવાની ધગશ પણ ક્યારેય થોભી નહીં. એક સમયે થોડી ઘણી રોકડી કરી લેવા માટે થાનના પરશુરામનગરના બારી બારણા રંગનાર સાબુદ્દીનભાઈ અચ્છા કલાકાર છે. તેમના વોટર કલર પેઇન્ટિંગ્સમાં વિષયોના આયામ પણ વિશાળ છે. તેઓ નિયમિત રીતે ચિત્રકામ સાથે દોસ્તી અને ગોઠડી પણ પાકી કરતા રહે છે. સાબુદ્દીન રાઠોડ માને છે કે સારા શિક્ષકની ભણવાની રીત એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓને સમજ ન પડવી જોઈએ કે પીરિયડ પૂરો ક્યારે થયો છે. તેઓ શિક્ષક તરીકે તેમણે બધા જ વિષયો ભણાવ્યા છે, જેમાં અંગ્રેજી, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ગુજરાતી વગેરેનો સમાવેશ થતો. નરેન્દ્ર મોદી સાથે સાબુદ્દીનભાઈ પોતાના હાસ્યને લઈને દુનિયાના ખૂણે ખૂણે ફરી ચૂકેલા સાબુદ્દીનભાઈનો ગમતો વિષય છે. ઇતિહાસ અને તેમણે રાજનીતિ શાસ્ત્ર અને ઇતિહાસનો અભ્યાસ પણ કરેલો છે. સાબુદ્દીન રાઠોડે એક મુલાકાતમાં કહ્યું હતું કે આપણી આસપાસના સામાન્ય લોકોના જીવનમાંથી મળેલું હાસ્ય શોધી લાવવું છે, મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખવો, સહકુટુંબ સાથે બેસીને માણી શકે તેવું હાસ્ય સર્જન કરવું. સાબુદ્દીન રાઠોડનો આ મૂળ મંત્ર છે. તેમણે સર્જેલા પાત્રો વનેચંદ હોય કે લાભુ મેરઈ હોય કે થોબણ હોય, વર્ષોથી ગુજરાતીઓને હસાવતા રહ્યા છે. મિમિક્રી કે કોઈ પણ પ્રકારની હરકત વગર મંચ પર બેસીને ગુજરાતીઓને હસાવતા સાબુદ્દીન રાઠોડ સાથે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે હાસ્ય માટે તેમના આદર્શ પણ ગાંધીજી છે તેવું વારંવાર તેઓ કહેતા હોય છે. સાબુદ્દીન રાઠોડ કહે છે કે રંગ અને રેખાની સંવાદિતામાંથી ચિત્ર સર્જાય છે, વાણી વિચાર અને વર્તનની સંવાદિતામાંથી જીવન સર્જાય છે, પણ જીવનની વિસંદિતામાંથી હાસ્ય સર્જાય છે. ઉદાહરણ આપીએ તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોંધ લખાવતા હતા તો એક બહેન વચ્ચે કંઈક ને કંઈક બોલતા જ રહેતા હતા. તેથી સેક્રેટરીએ કહ્યું કે સાહેબ આ કર્કશા કોણ છે? લિંકને કહ્યું કે એ મારા પત્ની છે. સેક્રેટરી કહ્યું કે સોરી, માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. લિંકને કહ્યું કે ભૂલ મારી થઈ ગઈ છે, તમે કેમ માફી માગો છો? આમ હાસ્ય સર્જાય છે અને બીજી અનેક રીતે હાસ્ય પણ સર્જાતું હોય છે. ચિત્તની પ્રસન્નતા હોય, મનનો આનંદ હોય, બુદ્ધિને હર્ષની લાગણી અનુભવાતી હોય, સાનુકૂળ પરિસ્થિતિ હોય તો એની અભિવ્યક્તિ હાસ્ય દ્વારા રજૂ થાય છે. સાબુદ્દીન રાઠોડ હંમેશા કહે છે કે શ્રોતાઓની કક્ષા પર આધાર રાખવો. હાસ્યના અનેક પ્રકાર છે, જેમ કે હ્યુમર, આયરની, વીટ, સટાયર, ફાર્સ વગેરે. એક ભાઈએ તેમને પૂછ્યું કે માણસ મગજ વિના કેટલા વર્ષ સુધી જીવી શકે? સાબુદ્દીન રાઠોડે કહ્યું કે મને નથી ખબર તમારી ઉંમર કેટલી છે. આ વાતમાં જે હાસ્ય છે તે દરેકને તરત ન સમજાય, તેથી એ શ્રોતા કેવો છે તેના ઉપર આધાર રાખે છે. જો હું મારા વિશે કહું તો મારું જે હાસ્ય છે તે ઈશ્વર દત્ત છે, માલિકની દેણ છે, એને અમાનત તરીકે મેં સાચવી છે તેવું સાબુદ્દીન રાઠોડ કહે છે. લોકોને હસાવવા માટે દરેક વિગતે સદુપયોગ પણ તેનો કરેલો છે. સાબુદ્દીન રાઠોડ કહે છે કે હાસ્યના સ્ટેજ શો કરતો થયો અને 51 વર્ષ પૂરા થયા છે. 51 વર્ષ અગાઉ એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખવો, સહકુટુંબ સાથે બેસીને માણી શકાય તેવું હાસ્ય સર્જવું, એની અંદર પાછી જીવતરની વાતો વણી લેવી. એના કરતાં અગત્યની વાત છે કે સત્યને વિનોદ અને રમૂજ સાથે રજૂ કરવું, જીવનના સાદા સત્યોને હાસ્ય રસિક તરીકે વર્ણવવા. દાખલા તરીકે એક ભાઈએ કહ્યું કે સારા કાર્યો મારે થોડાક રૂપિયા વાપરવા છે તો શું કરવું જોઈએ? મેં કહ્યું કે જેના ઉછીના લીધા હોય તેમને પાછા દઈ દો. આ વાત હાસ્યની છે પણ ગંભીરતાથી જુઓ તો વાત સાચી પણ છે. સાબુદ્દીન રાઠોડે એક મુલાકાતમાં કહ્યું હતું કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. સત્તા, સમૃદ્ધિ અને સંપત્તિની ચરમસીમાએ આધ્યાત્મ શરૂ થતું હોય છે. જૈનોના 24 તીર્થંકરો રાજા કે રાજકુમાર હતા. ચાર્લી ચેપ્લિનના જીવનમાં કરુણ હાસ્ય જ હતું. રમણકા રમવાની ઉંમરે તેઓ રમકડા વેચતા હતા. ચાર્લી અને તેમના ભાઈ સીડ બંનેને અનાથ આશ્રમમાં મૂક્યા અને માતા લીલી હાર્લીને પાગલખાનામાં મૂકવા પડ્યા. ત્યાંથી જીવન શરૂ થાય છે અને તેઓ જગતના મહાન હાસ્ય કલાકાર બન્યા હતા. સાબુદ્દીન રાઠોડ તેમની વાત કરતા કહે છે કે આખરે તો કલા દ્વારા માણસ પોતાની જાતને રજૂ કરતો હોય છે. તમને ઠીક લાગે તે કરો, એ લોકો શું કરે છે તે મારો વિષય નથી. એટલું ખરું કે એમાં ઊંડાણનો અભાવ હોય છે. વૃક્ષ જેટલા ઊંચા હોય એટલા જ ઊંડા હોય છે. વાતની કક્ષા જેટલી ઊંચી હોય એટલી તે વધુ સારી રીતે ગણાય.
એ હાસ્ય સાહજિક નથી લાગતું, એમાં પ્રયાસ દેખાતો હોય છે. માનસ જીવનના ચિરંતન ભાવો જેમાં સંકળાયેલા હોય છે તે હાસ્ય હોય છે. સાહિત્ય હોય એ જ એમનેમ ટકી રહે છે. દાદા હો દીકરી કે પાપ તારું પ્રકાશ જાડેજા કે કારજાનો કટકો ગીતો દાયકાઓથી ચાલ્યા જ આવે છે, એ જ સાહિત્ય ટકશે. શાહબુદ્દીન રાઠોડ વનેચંદના વરઘોડા વિશે કહે છે કે વનેચંદ, સુલેમાન, નટો, રતિલાલ, થોબણ વગેરે નામો હું કાર્યક્રમમાં વર્ણવતો હોઉં છું, એ બધા મારા મિત્રો છે. એ જે પાત્રો સાથેના તમારા સંબંધ કયા પ્રકારના છે એના પર નિર્ભરતા રહેતી હોય છે. હાસ્યનો વરઘોડો રજૂ કરતી વખતે હું વિવિધ પાત્રો એમાં રજૂ કરું છું, ત્યારે એવું થતું હોય છે કે લોકો સામે આવીને મને કહી જતા હોય છે કે આમાં અમારું એકાદ પાત્ર ઉમેરજો. જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર સુલેમાન પટેલને લોકો એક સાથે 9 સિંહ પાણી પીતા હોય એવા તેમણે લીધેલા ફોટાથી ઓળખે છે. એ ફોટો જગવિખ્યાત પણ છે અને વાઇલ્ડ લાઈફ જગતનો દુર્લભ ફોટો ગણવામાં આવે છે. સુલેમાને મને કીધું કે આપણું એ ક્યાંક લગાડી દો. પછી મેં વનેચંદના વરઘોડામાં એમનું અનુસંધાન જોડ્યું. મેં કાર્યક્રમ રજૂ કર્યો કે વનેચંદના વરઘોડામાં આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર સુલેમાન પટેલ ફોટો પાડતા હતા. ત્યાર પછી એમને ગમે એ પ્રેરણા થઈ કે એ જાનવરના ફોટે ચડી ગયા અને એમણે માણસના ફોટા ન પાડ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યારે કોઈએ એમ નથી કહ્યું કે ભાઈ અમારું તમે કેમ આમ બોલે. તકલીફ ત્યારે ઊભી થઈ જાય કે એ જ પાત્રોને લઈને બીજા કલાકારો બોલવા માંડે. આવું થયું ત્યારે આ પાત્રોને તકલીફ થઈ. જેમને સંબંધ હોય એ મજાક કરી શકે, જેમને ન હોય તેમણે આવી છૂટ ન લેવી જોઈએ. શાહબુદ્દીન રાઠોડ કહે છે કે એવા પ્રસંગો મેં રજૂ કર્યા છે મંત્રી, મુખ્યમંત્રી, વિધાનસભ્યો સમક્ષ. મેં ગાંધીનગરમાં પણ ઘણા કાર્યક્રમો આપેલા છે, એમાં તેમની મેં મજાક પણ ખૂબ કરી છે. તેઓ પણ ખુશ થયા છે. મજાક સહન કરવાવાળો રાજકારણી જેવો બીજો એકેય વર્ગ નથી, તેવું શાહબુદ્દીન રાઠોડ કહે છે. મિત્રો, ફરી મળીશું આવી જ અવનવી વાતો સાથે. જોતા રહો વીઆર લાઈવ. નમસ્કાર.